રાજકોટની ટીઆરપી ગેમ ઝોનની દુર્ઘટનાના પગલે વડોદરામાં ફાયર સેફટીના મુદ્દે ફાયર બ્રિગેડની ઝુંબેશ ત્રીજા દિવસે પણ યથાવત હતી. કારેલીબાગ વિસ્તારમાં આવેલ આમ્રપાલી કોમ્પ્લેક્સ ખાતે કોમર્શિયલ દુકાનોને નોટિસ ફટકારવામાં આવી છે. રાજકોટની ટીઆરપી ગેમ ઝોનની દુર્ઘટનાને લઈ વડોદરામાં ફાયર સેફટીના મુદ્દે ફાયર બ્રિગેડની ઝુંબેશ ત્રીજા દિવસે પણ યથાવત રહી હતી. વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલ આમ્રપાલી કોમ્પ્લેક્સ ખાતે બે દિવસ અગાઉ મીટરોમાં આગ લાગી હતી, જેને લઈ વડોદરા ફાયર વિભાગ અને જીઈબી દ્વારા વીજ કનેક્શન કાપવામાં આવ્યું હતું. કોમર્શિયલ દુકાનોના દુકાનદારો દ્વારા જનરેટર લગાવીને વેપાર ચાલુ કરવામાં આવ્યો હતો, જેની ફાયર વિભાગ અને જીઈબી દ્વારા સરપ્રાઇઝ મુલાકાત લેવામાં આવી હતી, જેમાં દુકાનદારો દ્વારા જનરેટર મંગાવીને દુકાનો ચાલુ કરવામાં આવી હતી, જેમાં આમ્રપાલી કોમ્પ્લેક્સ ખાતે ફાયર વિભાગ અને જીઈબી દ્વારા કોમર્શિયલ દુકાનોને નોટિસ ફટકારવામાં આવી હતી. રાજકોટની ઘટના બાદ અને એની પહેલાં પણ અમે લોકોએ આમ્રપાલી છે અને કોમ્પ્લેક્સોમાં બીટેન નોટિસ ફાયરની આપેલી હતી, પણ રાજકોટની ઘટના બાદ તાત્કાલિક આપણા વીએમસીના કમિશનર સાહેબે એક મિટિંગ બોલાવી હતી અને વીએમસીની ટીમ તૈયાર કરી હતી. એની અંદર રેવન્યુ ઓફિસર, બીયુ પરમિશન આપતા અધિકારીઓ અને કાર્યપાલ એન્જિનિયરની એક ટીમ બનાવી હતી વીએમસીના ઇલેક્ટ્રિકલ ડિપાર્ટમેન્ટ. તો અત્યારે આજ રોજ આમ્રપાલી વિસ્તારમાં આવે આમ્રપાલી જે કોમ્પ્લેક્સ આવેલું છે ત્યાં થોડા દિવસ પહેલાં જ આગ લાગી હતી. અમારે ત્યાંથી ફાયરની ગાડી પણ આવી હતી, એનું અત્યારે સમારકામ ઇલેક્ટ્રિકલનું ચાલુ હતું. તે દરમિયાન અત્યારે અમારું સરપ્રાઇઝ વિઝિટની અંદર જાણવા આવ્યું કે 6 થી 7 જનરેટરોથી એ લોકોએ કોમ્પ્લેક્સની અંદર ઇલેક્ટ્રિકલ સપ્લાય ચાલુ કરી હતી અને રોજગાર ધંધો એ લોકોએ ચાલુ કર્યો છે. બરાબર, એ વાતની અમને દુઃખ નથી, પરંતુ જો આ દરમિયાન કોઈ હુનારત થઈ જાય તો એને જવાબદાર કોણ? એના માટે જીબીને સાથે રાખી અને એ લોકો જે પણ જનરેટરો સાથે કનેક્શન કરીને વાયર કરેલા હતા એ વાયરો જપ્ત લીધા છે જીબીએ. અને પાછી ફરીથી ફાયર બ્રિગેડે બીટેન નોટિસ અને કાર્યપાલ એન્જિનિયરે નોટિસ આપી છે કે આ વસ્તુ ના કરશો અને તાત્કાલિક ધોરણે ઇલેક્ટ્રિકલ જે વાયરિંગ છે એ રિપેરિંગ કરાવો અને ફાયરની જે સિસ્ટમ જે એનબીસી પ્રમાણે નેશનલ બિલ્ડિંગ કોડ પ્રમાણે જે પરિપૂર્ણ કરવાની છે એ પરિપૂર્ણ કરો, ત્યારબાદ અમે લોકો ચાલુ કરીશું. એ જાતની જોગવાઈ કરવામાં આવેલી આજરોજ કોમ્પ્લેક્સોની અંદર નોટિસો આપવામાં આવી છે. પૂરેપૂરું કોમ્પ્લેક્સની એક નોટિસ આમ્રપાલી છે, દેવીદે કાલીબાગમાં વીવીઆઈપી કોમ્પ્લેક્સ છે, ત્યાં આગળ એને પણ એનઓસી નથી. એના માટે આપણે જીઈબીને સાથે રાખી અને કનેક્શન એનું કાપવામાં આવ્યું છે. જ્યારે એ લોકો એનઓસી ફાયરની લઈ લેશે ત્યારે અમે લોકો ચાલુ કરી દઈશું. સબ ફાયર ઓફિસર કિરણ બારિયા.